ક્ષેત્રીએ દિવાળીની રાત્રે વાપી જીઆઈડીસી વિસ્તારમાં જાહેર રસ્તા પર લેબર કોન્ટ્રાક્ટર પર ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં ફાયરિંગ બાદ વાપી પોલીસ દોડતી થઈ ગઈ હતી. પરંતુ હવે તેમાં નવો જ એક વળાંક આવ્યો છે. આ તપાસમાં સામે આવેલા વિરોધાભાસી નિવેદન બાદ પોલીસે આકરી પૂછપરછ કરતા ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો. ફરિયાદીએ જે નિવેદન કર્યું હતું તે પ્રમાણે હકીકતમાં કોઈ ફાયરિંગની ઘટના બની જ નહોતી. દિવાળીની રાત્રે ગેરકાયદેસર દેશી તમંચાની સાફ સફાઈ વખતે અકસ્માતે ગોળી છૂટી હતી અને ગોળી સીધી લેબર કોન્ટ્રાક્ટરના પેટમાં વાગી હતી. હાલ તો વાપી પોલીસે ફાયરિંગ થયેલ દેશી તમંચો અને મેગઝીન જપ્ત કર્યા છે અને ફરિયાદી પોતે જ આરોપી સાબિત થતા પોલીસે તેની સામે ગેરકાયદેસર હથિયાર રાખવાનો, પોલીસને ગુમરાહ કરવાનો અને નિર્દોષ વ્યક્તિ પર ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરી ફસાવી દેવાના કાવતરાની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. હાલમાં જે હથિયાર સાથે તેનો ભાઈ, ઈજા પામનારનો ભાઈ અને ફરિયાદી મળી આવેલો છે, જેને એલસીબી વાળાએ અટક કરેલો છે અને સદરો ગુનાના કામે આમ સેક્ટમાં આરોપીના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને આપણે 307 જે હત્યાની પ્રોસેસનો ગુનો છે એમાં હવે બિસંમરવિત પ્રોસિક્યુશન ફરિયાદી વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવશે, જેના અનુસંધાને ફરિયાદ ખોટી આપવા અનુસંધાને ફરિયાદી વિરુદ્ધમાં જે આરોપીઓ વિરુદ્ધમાં જે ગુનાઓ બનતો હતો તે હવે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો બનશે.